हेलो फ्रेंड्स, ऑनलाइन लेक्चर में धोरण 11 में आपनुं हार्दिक स्वागत छे। स्टूडेंट्स, अत्यारे आपणे धोरण 11 कॉमर्स आंकड़ा शास्त्र एमां आपणे अभ्यास करवाना छीए। तो सौ प्रथम आंकड़ा शास्त्र एटले दसमा धोरण में तमे आंकड़ा शास्त्र एक चेप्टर नो अभ्यास करियो, एक तमे चेप्टर में मध्यक मध्यस्थ बहुलक एना विषे चर्चा करी अने एनो तमे दाखलाओ गणा। परंतु धोरण 11 अने 12 एमां आंकड़ा शास्त्र एक विषय आवे छे, त्यारे तमारा माटे एक आ विषय एक नवो छे। परंतु चेप्टर तरीके जोईए तो तमे दसमा धोरण में आंकड़ा शास्त्र एक नाम तरीके भण्या, एज तमारे 11 मां भणवानुं छे। तमे एक ज चेप्टर नी अंदर मध्यक मध्यस्थ अने बहुलक भणता, मध्यवर्ती स्थिति मानना मां अहींया 11 धोरण में तमारे एनो विस्तृत चर्चा करवानी छे। चोक्कस आ समये तमने प्रश्नार्थ थाय, જ્યારે ઓનલાઈન લેક્ચર ભણવાના છે, તમારે અભ્યાસ કરવાનો છે આ સમયગાળા દરમિયાન, ત્યારે તમારે એક વિચાર કરવો પડે, આપણે અભ્યાસ કઈ રીતના કરશું, આપણે કઈ રીતના બુક્સ બનાવશું, આપણે કઈ રીતના સ્ટડી કરશું। આ તમામે તમામ બાબતો આ ઓનલાઈન લેક્ચર્સ દ્વારા તમને માહિતી મળી રહેશે। વિદ્યાર્થી મિત્રો, તમને કોઈ પણ જાતનો પ્રશ્ન નહીં થાય એવી રીતના હું તમને આ આંકડા શાસ્ત્ર વિશે તમને અભ્યાસ કરાવીશ। એક ને એક બાબત કઈ રીતના તમારા માઇન્ડમાં વિચાર આવે છે અને એનો જવાબ શું હશે એ પણ તમને આ સમયે તમને હું તમને સ્ટડી કરાવીશ। તો ફર્સ્ટ ઓફ ઓલ, ધોરણ 11 માં આંકડા શાસ્ત્ર બુક એમાં પહેલું ચેપ્ટર જે માહિતીનું એકત્રીકરણ છે, ચેપ્ટર નંબર 1। તો ચેપ્ટર નંબર 1 માહિતીનું એકત્રીકરણ આપણે અભ્યાસ કરતા પહેલા તમને એક બાબત કહું કે ધોરણ 11 આ સ્ટેટિસ્ટિક્સ વિષયમાં તમને એક વિચાર આવશે કે આંકડા શાસ્ત્ર એટલે શું। આપણે ચેપ્ટરની શરૂઆત તો કરીએ છીએ તો આ વિષયમાં જે પ્રશ્નાર્થ થાય કે આંકડા શાસ્ત્ર એટલે શું, આંકડા શાસ્ત્ર શું છે, કે આ વિચાર જ્યારે તમને આવશે ત્યારે ચોક્કસ એક પ્રશ્નાર્થ થશે કે આંકડા શાસ્ત્ર એટલે વોટ ઇઝ ધ મિનિંગ ઓફ સ્ટેટિસ્ટિક, આંકડા શાસ્ત્ર એટલે શું। તો કે આંકડા શાસ્ત્ર એટલે માહિતીનું વર્ગીકરણ કરવું, માહિતીની રજૂઆત કરવી, માહિતીનું પૃથ્થકરણ કરવું અને માહિતીને અર્થપૂર્ણ રજૂ કરવાની ક્રિયાને આંકડા શાસ્ત્ર કહે છે। સ્ટુડન્ટ્સ, તમને એક વાત કરું, એક માર્કના પ્રશ્નમાં 12 ધોરણમાં અને 11 ધોરણમાં પણ પ્રશ્ન પૂછાઈ શકે, જે મેઇન મુખ્ય છે કે આપણે શરૂઆત જ આ સ્ટેટિસ્ટિકની કરવાની છે, આંકડા શાસ્ત્રની શરૂઆત કરવાની છે, તો એનો આપણને પ્રશ્નનો અર્થ જ ન ખબર હોય, આંકડા શાસ્ત્ર વિષયનો અર્થ જ ન ખબર હોય તો શું કામનો। તો એટલા માટે સૌ પ્રથમ પહેલો વહેલો પ્રશ્ન, અને આ ચેપ્ટર એવું છે માહિતીનું એકત્રીકરણ, માહિતીનું કલેક્શન કરવાનું છે। આ જે ઇન્ફોર્મેશન આપણી પાસે, ડેટા જે છે એનું આપણે કલેક્શન કઈ રીતે કરવું એના વિશેનું આખું થિયરીનું ચેપ્ટર છે। આપણે પણ મધ્ય મધ્યસ્થ બહુલક આ બધા જ ચેપ્ટર, આ બધી જ બાબતો, બધી જ ગણતરીઓ જે તમે 10મા ધોરણમાં ભણી ગયા એ તમારે ફરી પાછી અહીંયા પણ ભણવાની છે। એટલે વિષય અંતર્ગત ખૂબ જ સહેલો છે, ખૂબ જ મજા આવશે। એનું કારણ છે, જ્યારે 10મા ધોરણમાં ભણતા હતા ત્યારે કેલ્ક્યુલેટર નહોતું, આ 11મા ધોરણમાં અને 12મા ધોરણમાં કેલ્ક્યુલેટરનો પણ ઉપયોગ કરવાનો છે, એટલે તમારા માટે ગણતરીની બાબતે પણ સરળતા
रहेशे। तो आंकड़ा शास्त्र विषय की चर्चा करिए। आंकड़ा शास्त्र एटले फरी पाछू कहू, आंकड़ा शास्त्र एटले माहितीनु वर्गीकरण करवू, माहितीनी रजूआत करवी, माहितीनु पृथ्थकरण करवू अने माहितीने अर्थपूर्ण रजू करवानी क्रियाने आंकड़ा शास्त्र कहे छे। तेने केना वडे दर्शाववामां आवे छे? तो के CPAI वडे दर्शाववामां आवे। CPAI तो सी एटले शू थाय? तो के सी एटले कलेक्शन थाय। पी एटले प्रेजेंटेशन, ए मीन्स एनालिसिस, अने आई मीन्स इंटरप्रिटेशन। तो आंकड़ा शास्त्र आ चार बाबतों पर रहेलू छे। सौ प्रथम माहिती ने कलेक्शन करवामां आवे छे, त्यार पछी एनी प्रेजेंटेशन करवामां आवे छे। सौ प्रथम माहिती आपणे शुं करीए छीए? भेगी करीए छीए। त्यार पछी प्रेजेंटेशन करवानुं, आपणे रजूआत करवानी छे, अने आपणे आलेख द्वारा, त्यार पछी चार्ट द्वारा, आकृति द्वारा तमे एनी प्रेजेंटेशन करो छो के आ वर्षमां आटलू उत्पादन थयुं, आ वर्षमां आटलू उत्पादन थयुं, अथवा तो भारतमां 1990 માં આટલી વસ્તી હતી, 2000 માં આટલી વસ્તી છે, 2010 માં આટલી વસ્તી થઈ, 2020 માં આટલી વસ્તી, એવી રીતના આ પ્રેઝન્ટેશન એક કોષ્ટક દ્વારા કે આકૃતિ દ્વારા કરો છો। ત્યાર પછી એનું એનાલિસિસ કોષ્ટક રચના દ્વારા, જે આપણે ચેપ્ટર નંબર 2 આગળ ભણશું એના દ્વારા એનાલિસિસ કરવાનું છે, અને ત્યાર પછી ઇન્ટરપ્રિટેશન અર્થપૂર્ણ રજૂ કરવાની ક્રિયાને આંકડા શાસ્ત્ર કહે છે। મીન્સ કે મધ્યક, મધ્યસ, બહુલક, પ્રસારના માપ, આવા જુદા જુદા ચેપ્ટર છે, આપણે ગણતરી દ્વારા આપણે એનો અભ્યાસ કરવાનો છે, એને આપણે ઇન્ટરપ્રિટેશન કહેવાય। તો આંકડા શાસ્ત્ર આટલી જગ્યાએ રહેલું છે। તો સ્ટુડન્ટ્સ, તમને આ બાબત ખ્યાલ આવી ગયો હશે કે આંકડા શાસ્ત્ર, પહેલા વહેલા લખી દઉં છું, તમારે લખવાનું છે આંકડા શાસ્ત્ર એટલે, આંકડા શાસ્ત્ર એટલે માહિતીનું વર્ગીકરણ કરવું અથવા તો એકત્રિત કરવી, માહિતીની રજૂઆત કરવી, માહિતીનું પૃથ્થકરણ કરવું અને માહિતીને અર્થપૂર્ણ રજૂઆત કરવાની ક્રિયાને આંકડા શાસ્ત્ર કહે છે। તો સ્ટુડન્ટ્સ, તમને ખ્યાલ આવી ગયો હશે આંકડા શાસ્ત્ર એટલે માહિતીનું વર્ગીકરણ કરવું, માહિતીની રજૂઆત કરવી, માહિતીનું પૃથ્થકરણ કરવું અને માહિતીને અર્થપૂર્ણ રજૂ કરવાની ક્રિયાને આંકડા શાસ્ત્ર કહે છે। તો અને તેને કેના વડે દર્શાવવામાં આવે છે? CPAI, એટલે એ પણ લખી લેવાય। સી એટલે કલેક્શન, પી એટલે પ્રેઝન્ટેશન, એ એટલે એનાલિસિસ, ને આઈ મીન્સ ઇન્ટરપ્રિટેશન। આપણે જુદી જુદી જગ્યાએ આના ઉદાહરણ તરીકે ઘણું બધું લઈ શકીએ। હું તમને એક જ બાબત કહું કે આપણે કોઈ પણ જગ્યાએ બહાર જાય છીએ તો ત્યાં ઘણી બધી જગ્યાએ તમને પોસ્ટર મારેલા હોય, અથવા તો રિક્ષાની પાછળ કે કોઈ પણ જગ્યાએ એમાં લખેલું હોય સેલ 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 સેલ, આવું કરીએ એટલે શું થાય? આપણે તરત એમ થાય કે અહીંયા તો સેલ છે, અહીંયા તો કંઈક માહિતી, એનો મતલબ કે એ લોકો માહિતી માણસોને ભેગા કરે છે, આ એડવર્ટાઇઝમેન્ટ દ્વારા માહિતીને ભેગા કરે છે। ત્યાર પછી એની પ્રેઝન્ટેશન, આપણે ત્યાં પહોંચીએ એટલે શું કરે છે? આપણી સામે પ્રેઝન્ટેશન કરે છે કે અમે નવી જે કા પ્રોડક્ટનું લોન્ચ કરીએ છીએ કે નવી જ અમે પ્રોડક્ટ મૂકીએ છીએ, આપણી સામે એક પ્રેઝન્ટેશન કરે છે। ત્યાર પછી એનું શું કરે છે? એનાલિસિસ કરે છે જુદી જુદી જગ્યાએ। માની લો કે આખા મોલમાં 10 પ્રોડક્ટ આવી હોય તો એકને એક જગ્યાએ 10 ને 10 પ્રોડક્ટ નથી પડી રહેતી, પણ જુદી જુદી જગ્યાએ એનું એનાલિસિસ કરે છે,
જુદી જુદી આ વસ્તુ અહીંયા, આ વસ્તુ જુદી જગ્યાએ, આ વસ્તુ બીજા માળે, આ વસ્તુ ત્રીજા માળે, એમ જુદી જુદી જગ્યાએ એનાલિસિસ કરે છે. અને ત્યાર પછી જો આપણને વસ્તુ ન ગમે અથવા તો કોઈ પણ તો આપણને સમજાવે છે કે શું છે આમાં પ્રોબ્લેમ, આ છે, તો એનાલિસિસ કરે અને ત્યાર પછી ઇન્ટરપ્રિટેશન કરે છે, અર્થપૂર્ણ રજૂઆત કરે છે. બરોબર, તો ત્યાં પણ આમ જોઈએ તો વ્યવહારિક દ્રષ્ટિએ બધી જગ્યાએ આંકડા શાસ્ત્ર રહેલું છે. આપણે આંકડા શાસ્ત્રનો અભ્યાસ બહુ ઊંડાણપૂર્ણ અને વ્યવસ્થિત આ પહેલા ચેપ્ટરમાં થિયરીનું ચેપ્ટર છે અને થિયરીના ચેપ્ટરમાં આપણે ખૂબ જ વિસ્તૃતથી અને ખૂબ જ વ્યવસ્થિત સમજવાનું છે કે બધી જ બાબતો આ ચેપ્ટરમાં આવી જાય. તો તમને અહીંયા સુધી તમને ખ્યાલ આવી ગયો હશે. હવે પછી હું તમને સમજાવું છું નવો પ્રશ્ન. જો તમે જોજો, ધ્યાન રાખજો, અહીંયા જ ત્યાર પછી બીજો પ્રશ્ન તમને એવો વિચાર આવે કે આંકડા શાસ્ત્ર તો સમજાઈ ગયું, તો આ ચેપ્ટરમાં બીજી કઈ બાબત? તો કે બીજું એક મહત્વનો પોઈન્ટ કે આ ચેપ્ટરમાં સમષ્ટિ વિશે ચર્ચા કરવામાં આવે. સમષ્ટિ, આ બીજો પ્રશ્ન, સમષ્ટિ એટલે શું? તો તમને વિચાર આવતો હશે કે આ શબ્દો તો બધા નવા છે, આમાં ખબર નથી પડતી. જેમ જેમ આ ચેપ્ટરની અંદર તમે ઊંડાણપૂર્વક ઉતરતા જશો, સમજતા જાજો, હું તમે સમજાવું ત્યાર પછી તમારા માટે ખૂબ જ સરળ હશે. તો સમષ્ટિ એટલે શું? તપાસ ક્ષેત્રે આવરી લેતા એકમોના તમામ સમૂહને સમષ્ટિ કહે છે. શું કહે છે? સમષ્ટિ. શું બોલો? તપાસ ક્ષેત્રે આવરી લેતા એકમોના તમામ સમૂહને શું કહેવામાં આવે છે? સમષ્ટિ, તપાસ ક્ષેત્રે. તો જયારે તમને હું તરત બોલો, તરત તમને વિચાર આવશે કે ઈ શું કહેવા માંગે છે. જો હું ફરી વાર બોલું છું, લખું છું, તપાસ ક્ષેત્રે આવરી લેતા એકમોના તમામ સમૂહને સમષ્ટિ કહે છે. તો તપાસ ક્ષેત્રે, તપાસનું ક્ષેત્ર છે તો કે આપણે તપાસ કરતા હોય તો એમાં વિચાર આવે કે એમાં કોને કહેવું આપણે સમષ્ટિ? તો કે જે તપાસ કરતા હોય એનો આખો સમૂહ હોય, તમામ સમૂહને, તો એ સમષ્ટિ કહેવામાં આવે છે. હું એમ કહું, ક્લાસમાં સાયન્સ સ્ટુડન્ટ છે તો સાયન્સે સાયન્સ સ્ટુડન્ટને સમષ્ટિ, કે એની સાયન્સની જ આપણે તપાસ કરતા હોય તો સાયન્સે સાયન્સ સ્ટુડન્ટને આપણે શું કહેવામાં આવે છે? સમષ્ટિ કહેવામાં આવે છે. બરોબર, તો એક બાબત એ પણ જરૂરી છે. ત્યાર પછી તમને એક બાબત બીજી મારે કહેવાની છે કે તપાસ ક્ષેત્રે આવરી લેતા એકમોના તમામ સમૂહને સમષ્ટિ કહેવાય. તો બીજો પ્રશ્ન એ થાય કે સમષ્ટિ તપાસ એટલે શું અને એનું ઉદાહરણ શું થાય? સમષ્ટિ તપાસ એટલે શું? ઉદાહરણ તો એનો જવાબ છે, સમષ્ટિના પ્રત્યેક એકમો પર થતી તપાસને સમષ્ટિ તપાસ કહે છે. ઉદાહરણ, ભારત સરકાર દ્વારા દર 10 વર્ષે હાથ ધરવામાં આવતી વસ્તી ગણતરી. સ્ટુડન્ટ્સ, જો તમે ધ્યાન રાખો, તપાસ ક્ષેત્રે આવરી લેતા એકમોના તમામ સમૂહને, આ જે તમામ સમૂહ જે છે ટોટલ,
એને આપણે સમષ્ટિ કહેવાય. ત્યાર પછી વિચાર આવે કે સમષ્ટિ તપાસ એટલે શું, તો કે જે સમષ્ટિ જે છે એ પ્રત્યેક એકમો પર થતી તપાસને સમષ્ટિ તપાસ કહેવાય. માની લો કે ભારત સરકાર દ્વારા દર 10 વર્ષે હાથ ધરવામાં આવતી વસ્તી ગણતરી, તો વસ્તી ગણતરીમાં કોઈ એક ઘરે જઈને જ ગણતરી નથી થતી, બરોબર? તો તમામે તમામના ઘરે જવું પડે છે અને તમામને તમામની પૂછપરછ કરવામાં આવે છે, કે દરેક ઘરને પૂછવામાં આવે કે તમારા ઘરે કેટલા સભ્યો રહેલા છે અને એની નોંધ કરવામાં આવે છે, અને ત્યાર પછી આખા દેશનો આંકડો વસ્તીનો આપણી સામે આવે છે. તો વસ્તી ગણતરી જે છે એક મુખ્ય અને મહત્વનો જે સમષ્ટિ તપાસનું ઉદાહરણ છે, તો તમને ખ્યાલ આવી ગયો હશે. ત્યાર પછી નવો પ્રશ્ન જોઈએ, આ બીજો પ્રશ્ન. ત્યાર પછી નવો પ્રશ્ન, સમષ્ટિનું કદ એટલે શું? તો સમષ્ટિ એટલે શું ભણ્યા, સમષ્ટિ તપાસ ભણ્યા, ત્યાર પછી સમષ્ટિનું કદ એટલે શું? સમષ્ટિનું કદ શું કહેવાય? સમષ્ટિના એકમોની સંખ્યાને સમષ્ટિનું કદ કહેવાય. શું બોલ્યો? સમષ્ટિના એકમોની સંખ્યાને સમષ્ટિનું કદ કહે છે. લખું છું, સમષ્ટિના એકમોની સંખ્યાને સમષ્ટિનું કદ કહે છે, તેને સંકેતમાં કેપિટલ એન વડે દર્શાવાય છે. સ્ટુડન્ટ્સ આ લખી લેજો બધું, એટલે તમને ખ્યાલ આવે. સમષ્ટિના એકમોની સંખ્યાને સમષ્ટિનું કદ કહે છે. માની લો કે વસ્તી ગણતરી હોય અથવા તો ક્લાસમાં 60 વિદ્યાર્થીઓ હોય અને 60-60 વિદ્યાર્થીઓની તપાસ કરતા હોય, તો એ 60-60 વિદ્યાર્થીઓ સમષ્ટિ કહેવાય અને કેપિટલ એન બરાબર 60 કહેવાય, તો એ સમષ્ટિનું કદ કહેવાય, બરોબર છે? હવે આપણે આગળ ભણીશું. જો તમે ત્યાર પછી આપણે નવો પ્રશ્ન ભણીએ, તો નવો વિચાર ઈ આવે કે નવો પ્રશ્ન કે નિદર્શ એટલે શું? નિદર્શ શું છે? નિદર્શ એટલે શું થાય? તો કે નિદર્શ એટલે સમષ્ટિમાંથી પસંદ કરાયેલો સમૂહ, એને આપણે નિદર્શ કહેવાય. યાદ રાખજો, સમષ્ટિ એટલે ટોટલ કુલ સમૂહ છે, જ્યારે નિદર્શ શું છે આપણી પાસે? માત્ર ને માત્ર પસંદ કરાયેલો સમૂહ. સ્ટુડન્ટ્સ તમને ખ્યાલ આવ્યો હશે, નવો વિષય છે, નવા પોઈન્ટ છે, નવો એક વિચાર છે જે તમારે આ ચેપ્ટરમાં ભણવાનો છે કે નિદર્શ એટલે શું? સમષ્ટિમાંથી યાદચ્છિક રીતે કે પદ્ધતિસર રીતે પસંદ કરાયેલા એકમોનો સમૂહ એટલે નિદર્શ. શું બોલ્યો હું? સમષ્ટિમાંથી અમુક એકમોને યાદચ્છિક રીતે કે પદ્ધતિસર રીતે પસંદ કરાયેલો એકમોનો સમૂહ એટલે નિદર્શ. જેમ કે હું તમને વાત કરું, નિદર્શ તપાસ એટલે શું થાય? તો કે નિદર્શના એકમોની સંખ્યાને, નિદર્શના એકમો પર થતી તપાસને આપણે નિદર્શ તપાસ કહેવાય. જેમ સમષ્ટિમાં શું હતું, સમષ્ટિ તપાસમાં જે સમષ્ટિના એકમો હતા એમાં પ્રત્યેક એકમો પર તપાસ કરવાની, એને આપણે સમષ્ટિ તપાસ કહેવાય. હું એક સરળ ઉદાહરણ આપું એટલે તમને તરત જ સમજાઈ જશે. જો માની લ્યો હું ક્લાસમાં બેઠેલા અથવા તો વસ્તી ગણતરીની વાત જેમ કહી, એમ એક બીજું સરળ ઉદાહરણ આપું કે ક્લાસમાં બેઠેલા 60 વિદ્યાર્થીઓને 60-60 વિદ્યાર્થીઓનું લેસન ચેક કરું, તો એ આપણે સમષ્ટિ તપાસ થઈ. અને માની લ્યો હું લેસન અને હું ક્લાસમાં ભણાવતો હોય અને પ્રિન્સિપાલ આવ્યા અને એમ કીધું કે આજે ક્લાસમાં કેટલા વિદ્યાર્થીઓ લેસન નથી કર્યું અથવા કેટલા વિદ્યાર્થીઓ લેસન કર્યું છે,
मारे बस पांच ज मिनिट में जोईए तो एवा समय मारे शू करवू जोईए निदर्श तपास तो यादचिक रीते मानी लो क्लास में 60 विद्यार्थी बैठा है तो हूँ शुरुआत पांचे पांच विद्यार्थी पसंद कर लो ना एवं नहीं एक पेलो विद्यार्थी एक वच्चे थी एक आ बाजू थी एक छेले थी एक रेन्डमली सिलेक्शन यादचिक रीते तो ए रीते पसंद कर पांच विद्यार्थी पसंद कर लो અને એની તપાસ કરી અને હું જવાબ આપું તો એને આપણે નિદર્શ તપાસ કરી કહેવાય. બીજું ઉદાહરણ હું હજી એક આપું. માની લો કે ગૃહિણી ભાત ચડી ગયા છે કે કેમ એની તપાસ કરવી હોય તો શું કરે છે કે હું ડબરાની અંદર કુકરની અંદર ડબરામાં રહેલા ભાત બધાય જોવે છે? ના ના, બે થી ત્રણ દાણા ચાખી જુએ છે અથવા તો દબાવી જુએ છે કે જેથી એને ખબર પડી જાય તો એ નિદર્શ તપાસ થઈ કહેવાય. ડોક્ટર દર્દીના લોહીની તપાસ, આખા શરીરમાં રહેલ લોહી એ એક પ્રકારનું સમષ્ટિ છે, આખા શરીરમાં રહેલ લોહી. પણ ડોક્ટર એવું નથી કરતા, માત્ર ને માત્ર બે થી ત્રણ ટીપા લઈ લે છે લોહીના અને એના દ્વારા તપાસ કરે છે તો એને નિદર્શ તપાસ થઈ કહેવાય. તો સ્ટુડન્ટ તમને ખ્યાલ આવી ગયો છે નિદર્શ વિશે અને નિદર્શના એકમોની સંખ્યાને આપણે નિદર્શનું કદ કહેવાય, એને સ્મોલ એન વડે દર્શાવાય. તો સ્ટુડન્ટ સમષ્ટિ અને નિદર્શ આ બંને વિશે તમને ખ્યાલ આવી ગયો છે. હવે હું લખું છું, જોજો તમે ધ્યાન રાખજો. નિદર્શ એટલે શું? તો કે સમષ્ટિ માંથી અમુક એકમોને યાદચ્છિક રીતે કે પદ્ધતિસર રીતે પસંદ કરાયેલા એકમોનો સમૂહ પસંદગી મેઇન બહુ મહત્વનો શબ્દ છે. પસંદ કરાયેલા એકમોનો સમૂહ એને શું કહેવામાં આવે છે? નિદર્શ. સમષ્ટિમાંથી અમુક એકમો, બધાય નહીં, અમુક એકમોને યાદચ્છિક રીતે કે પદ્ધતિસર રીતે પસંદ કરાયેલા એકમોનો સમૂહ એટલે નિદર્શ. ત્યાર પછી નવો પ્રશ્ન, નિદર્શ તપાસ એટલે શું? ઉદાહરણ આપો. નિદર્શના પ્રત્યેક એકમો પર થતી તપાસને નિદર્શ તપાસ કહે છે. નિદર્શના પ્રત્યેક એકમ, જે આ નિદર્શ પસંદ કર્યો, જે આપણે યાદચ્છિક રીતે, અથવા તમે આની જે કેમ પણ લખી શકો કે સમષ્ટિમાંથી યાદચ્છિક રીતે કે પદ્ધતિસર રીતે પસંદ કરાયેલા એકમો પર થતી તપાસને શું કહેવામાં આવે છે? નિદર્શ તપાસ. હવે ધ્યાન રાખજો, ઉદાહરણ એનું આપું છું. ડોક્ટર દર્દીના લોહીની તપાસ માટે દર્દીના લોહીના બે થી ત્રણ ટીપાનો નિદર્શ લે છે. તો આ નિદર્શ તપાસનું ઉદાહરણ થયું. આખા શરીરમાં રહેલ લોહી એ સમષ્ટિ છે, એની અંદર દર્દીના લોહીના બે થી ત્રણ ટેપા લીધા એને આપણે શું કહેવાય? નિદર્શ. તો આ નિદર્શ તપાસ વિશે તમે અભ્યાસ કર્યો. ત્યાર પછી નિદર્શનું કદ એટલે શું? નિદર્શના એકમોની સંખ્યાને નિદર્શનું કદ કહે છે. નિદર્શના એકમોની
संख्या ने निदर्श नो कद कहे छे तेने संकेत मा स्मॉल एन वडे दर्शावाय छे। तो स्टूडेंट्स तमने ख्याल आवी गयो हशे के समष्टि नु कद अने निदर्श ना कद वसे शो सब तफावत छे। समष्टि ना कद ने केपिटल एन वडे दर्शावाय अने निदर्श नु कद ने आपणे स्मॉल एन वडे दर्शावामां आवे छे। तो स्टूडेंट्स अहींया सुधी तमने ख्याल आवी गयो हशे अने आ बधुं तमारे लखी लेवानुं छे। त्यार पछी हवे नवी थियरी भणशुं।